નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નાઇટ્રોજન ચક્ર વિશે શીખીશું તમે શું જાણતા હશો કે વાતાવરણમાં લગભગ અઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુ રહેલો છે પરંતુ આ નાઇટ્રોજન વાયુનો પ્રાણીઓ કે વનસ્પતિ સીધે સીધો ઉપયોગ કરી શકતી નથી એનો ઉપયોગ પ્રાણીઓ અને વનસ્પતિઓ કઈ રીતે કરે છે તે આપણે આજે શીખીશું જ્યારે વીજળીના ચમકારા થાય છે ત્યારે હવામાનો નાઇટ્રોજન નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટના સંયોજનોમાં રૂપાંતરણ પામે છે જે વરસાદના પાણી સાથે જમીનમાં ભળી જાય છે આ સિવાય સિમ્બી કુળની વનસ્પતિના મૂળગંડીકામાં જોવા મળતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે આ સિવાય નીલહરિત લીલ અને જમીનમાં રહેલા બેક્ટેરિયા દ્વારા પણ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી તેમને નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતરણ કરવામાં આવે છે જમીનમાં આ રીતે ઓગળેલા ક્ષારને વનસ્પતિ પોતાના મૂળ દ્વારા પાણી સાથે શોષણ કરે છે જે પ્રોટીન ક્લોરોફિલ અને ન્યુક્લિક એસિડમાં રૂપાંતરણ પામે છે શાકાહારી પ્રાણીઓ વનસ્પતિને ખાઈને તેમાંથી નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે પ્રાણીના મળમૂત્ર અને તેમના મૃત શરીરમાં રહેલા નાઇટ્રોજન ઉત્સક દ્રવ્યોને ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ ફૂગ વળી પાછા નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં ફેરવે છે જેનો વનસ્પતિ ફરીથી ઉપયોગ કરે છે આ સિવાય જમીનમાં રહેલા અમુક બેક્ટેરિયા પણ નાઇટ્રોજનને પુનઃ વાતાવરણમાં સ્થાપિત કરે છે આમ પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે છે આ આખી પ્રક્રિયાને નાઇટ્રોજન ચક્ર કહે છે તેને આ એક આકૃતિ દ્વારા પણ સમજી શકાય છે